હેલો ફ્રેન્ડ્સ તૃષા ટેસ્ટ ગુજરાતી ચેનલ પર આપ સૌનું સ્વાગત છે દરેક ગુજરાતી ઘરમાં રીંગણાનો ઓરો અને બાજરીના રોટલા તો બનતા જ હોય છે પણ આજે હું તમારી સાથે એક અલગ જ રીતે રીંગણાનો ઓરો સાથે જુવાર બાજરીની રોટલી અને એકદમ ટેસ્ટી એવા રાયતા મરચાંની રેસીપી શેર કરીશ પણ આજની રેસીપી શરૂ કરીએ તે પહેલાં જો તમે મારી ચેનલ પર નવા હો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાયકનને ઓલ પર કરી નાખજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચલો શરૂ કરીએ આજની રેસીપી અહીં મેં આવી રીતના કાળા લાંબા રીંગણા આવે તે લીધેલા છે તમે ઈચ્છો તો આની બદલે ઓળાના જે રીંગણા આવે તે પણ લઈ શકો છો પણ આનો ઓળો વધારે મીઠો લાગે છે હવે અહીં સાથે મેં એક ટેબલ સ્પૂન જેટલી લસણની કળીઓ લીધેલી છે આપણે રીંગણામાં ઉપરનો ડીટીયાનો થોડોક ભાગ કાપી લઈશું અને ત્યારબાદ આડાવડા આવી રીતના કાપા કરી લઈશું તમે ગમે તે જગ્યાએ કટ આવી રીતના લગાડી શકો છો જનરલી આપણે ખાલી આવી રીતના કાપા કરીને રીંગણા શેકતા હોઈએ છીએ પણ આજે આપણે આને કાપા કરીને આની અંદર લસણની કળીઓ ભરીશું તમે ગમે એટલી ભરી શકો બે ત્રણ દરેક કાપામાં એક બે લસણની કળી આપણે નાખી દઈશું આવી રીતના કરવાથી રીંગણાનો એક સરસ ફ્લેવર આવશે અને સાથે જ લસણ શેકાવાના કારણે લસણનો પણ એકદમ સરસ ટેસ્ટ આવશે તો તમે એક વખત આવી રીતના જળથી રીંગણા શેકી જોજો તો જો અહીં મેં બંને રીંગણામાં આવી રીતના લસણની કળીઓ ભરાવી દીધી છે હવે અહીં મેં એક ટમેટું લીધું છે તેમાં ઉપરથી આવી રીતના આપણે કટ લગાડી દઈશું બહુ ઊંડો કટ આપણે નથી કરવાનો સાધારણ આપણે આવી રીતના ક્રોસ કરવાનું છે અને હવે આપણે આને શેકી લઈશું જેના માટે મેં અહીં એક જાળી રાખેલી છે ગેસ ઉપર તેની ઉપર આપણે આ રીંગણા રાખી દઈએ અને સાથે જ ટમેટા મૂકી દઈશું અને તેની સાથે બે ડુંગળી પણ આપણે મૂકી દઈશું ડુંગળીને પણ મેં ખાલી છાલ ઉતારી લીધેલી છે તેને પણ અહીં આપણે સાઈડમાં રાખી દઈશું અને આને બધાને આપણે ફેરવતા જઈને એકદમ સરસ શેકી લઈશું તો જો થોડીક વારમાં જ આપણા ટમેટા તો એકદમ સરસ શેકાઈ ગયા છે ટમેટાને શેકાતા બહુ વાર નહીં લાગે આવી રીતના થોડાક શેકાય એટલે આપણે એને કાઢી લઈશું અને તેવી જ રીતના ડુંગળીને પણ આપણે ફેરવતા જઈને બધી બાજુથી શેકી લઈશું અને રીંગણાને પણ સાથે સાથે આપણે ફેરવતા જઈશું તો જુઓ અહીં રીંગણા પણ આપણા શેકાઈ ગયા છે ગેસની ફ્લેમ બંધ કરીને આ બધાને નીચે લઈ લઈએ નીચે ઉતાર્યા પછી આપણે રીંગણાની અંદરથી લસણની કળીઓ પહેલાં કાઢી લઈશું તમે ઈચ્છો તો આ કળીઓને અંદર જ રહેવા દઈને રીંગણાને આપણે મેશ કરીએ તેની સાથે મેશ કરી શકો છો અથવા તો કાઢી અને ડુંગળી ટમેટા સાથે પણ ક્રશ કરી શકો છો તો અહીં મેં બધી જ લસણની કળીઓ કાઢી લીધી છે કોઈ કોઈ કળી અંદર રહી જાય તો વાંધો નહીં હવે આપણે એક ચોપર લઈ લઈશું તેની અંદર આ લસણની કળીઓ નાખી દઈએ અને સાથે જ ટમેટાને મોટા ટુકડામાં સુધારીને નાખી દઈશું આપણે આની છાલ ઉતારવાની નથી આની છાલ આમ જ રહેવા દેવાની છે જેના કારણે ઓળાનો ટેસ્ટ વધારે સરસ આવશે હવે આપણે ટમેટા અને લસણને સરસ ક્રશ કરી લઈએ જનરલી આપણે બધા કહેતા હોઈએ છીએ કે ચૂલાની રસોઈ છે તે વધારે મીઠી લાગતી હોય છે તો જો તમે આવી રીતના ડુંગળી અને ટમેટાને શેકી અને બનાવશો ઓળો તો ચૂલા ઉપર ઓળો બનાવ્યો હોય તેવો જ સરસ ટેસ્ટ આવશે હવે અહીં મેં ટમેટા અને લસણને કાઢી લીધા છે અને આ જ ચોપરની અંદર આપણે ડુંગળીને સુધારીને ડુંગળીને પણ ક્રશ કરી લઈશું તમે ઈચ્છો તો ઝીણા ઝીણા ટુકડામાં પણ સુધારી શકો છો તો જો અહીં મેં ડુંગળીને પણ સરસ એકદમ ચોપ કરી લીધી છે આને પણ આપણે ટમેટાની સાથે જ કાઢી લઈશું ગામડામાં ચૂલા ઉપર જે ઓળો બનાવીએ એ જેટલો મીઠો લાગતો હોય છે તેટલો જ આ ઓળો સરસ મીઠો લાગશે તો આપણે આ ડુંગળી અને ટમેટાને સાથે મિક્સ કરી લઈએ હવે રીંગણા છે તેની પણ આપણે છાલ ઉતારી લઈશું અને તેને પણ આપણે મેશ કરી લઈશું તો જો અહીં મેં બંને રીંગણાની છાલ ઉતારી લીધી છે અને હવે આ પાછળનો ડીટિયાનો ભાગ કાઢીને આપણે રીંગણાને મેશ કરી લઈશું અંદર કોઈ કોઈ લસણની કળીઓ રહી ગઈ છે પણ એ આપણે રહેવા દઈશું તેનો ટેસ્ટ સરસ આવશે અત્યારે જે હું આ રીંગણાનો ઓળો બનાવી રહી છું તેનાથી તમે ત્રણ વ્યક્તિને આરામથી ઓળો પીરસી શકશો તો જો અહીં રીંગણા પણ મેશ થઈ ગયા છે હવે આપણે ઓળાનો વઘાર કરી લઈએ એક કઢાઈની અંદર પાંચેક ટેબલ સ્પૂન જેટલું ઓઇલ લઈ લઈશું ઓળામાં તેલનું પ્રમાણ થોડુંક વધારે હોય છે પણ જો તમને ઓછું તેલ જોઈતું હોય તો તમે થોડું ઓછું પણ એડ કરી શકો છો તેલની અંદર અડધી ચમચી હિંગ અને અડધી ચમચી હળદર નાખી દઈશું અને તરત જ આપણે ડુંગળી ટમેટા અને લસણ બધું મેશ કરીને રાખ્યું હતું તે આની અંદર નાખી દઈશું અને આને મીડિયમ ફ્લેમ ઉપર થોડીવાર માટે સાંતળી લઈશું આપણે બધું શેકીને લીધું છે એટલે આને બહુ વધારે આપણે સાંતળવાની જરૂર નહીં પડે તો જો આ બધું સરસ મિક્સ થઈ ગયું છે હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ સાથે જ બે ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર નાખી દઈશું અને એક વખત આ બધાને હલાવીને મિક્સ કરી લઈએ ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ રાખવાની છે જેથી આપણા મસાલા બળી ન જાય અને હવે થોડીકવાર માટે આને રહેવા દઈશું તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આને થવા દઈશું તો જો એકદમ સરસ આમાં તેલ ઉપર દેખાવા લાગ્યું છે હવે આપણે જે રીંગણાને મેશ કરીને રાખ્યા હતા તે રીંગણાને પણ આની અંદર એડ કરી દઈએ અને તેને પણ ગ્રેવી સાથે બરાબર મિક્સ કરી લઈશું બરાબર મિક્સ કર્યા પછી સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે થોડીવાર માટે આને થવા દઈશું જેથી બધો જ ગ્રેવીનો ટેસ્ટ છે તે રીંગણામાં એકદમ સરસ બેસી જાય અને તેલ છૂટું પડીને દેખાવા લાગે તો જુઓ તેલ સરસ છૂટું પડીને દેખાવા લાગ્યું છે હવે આની અંદર આપણે થોડી કોથમીર નાખી દઈએ કોથમીરને મેં ઝીણી સુધારીને ધોઈને રાખી દીધી હતી હવે આને પણ મિક્સ કરી લઈશું તો એકદમ ચટાકેદાર આપણો ઓળો તૈયાર થઈ ગયો છે તેને સાઈડમાં રાખી દઈએ અને હવે મરચાંની તૈયારી કરી લઈએ જેના માટે અડધી ચમચી જેટલી હળદર લઈ લઈશું વાટકીમાં તેની સાથે એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે અથવા તો અડધી ચમચી મીઠું અડધી ચમચી રાયના કુરિયા અડધી ચમચી વરિયાળી અડધી ચમચી આમચૂર પાવડર પાંચ ચમચી જેટલો ગરમ મસાલો નાખી અને અડધી ચમચી જેટલી કસૂરી મેથી નાખી દઈશું અને આ બધાને બરાબર મિક્સ કરી લઈશું આવી રીતના મસાલો તૈયાર કરીને આપણે મરચાંને વઘારવાના છે જેના માટે અહીં મેં એક વાટકી જેટલા મરચાં લઈ લીધા છે જેને મેં આવી રીતના લાંબા ટુકડામાં સુધારી લીધા છે અને બને તો તીખા આની અંદર લેવાના તીખા અને થોડાક મોડા બંને મેં સાથે લીધેલા છે અહીં મરચાં હવે આપણે મરચાંને વઘારી લઈશું જેના માટે વઘારીમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ નાખી અને મરચાં નાખી દઈશું અને આને મરચાંને આપણે બરાબર મિક્સ કરીને એકાદ મિનિટ માટે સાંતળી લઈશું આપણે મરચાંને બહુ પોચા થાય ત્યાં સુધી કૂક નથી કરવાના મરચાં થોડાક કડક હોય તો ખાવાની મજા આવે છે તો જો થોડીક વારમાં આપણા મરચાં સરસ ચડી ગયા છે હવે આની અંદર આપણે તૈયાર કરેલો મસાલો નાખી દઈશું અને આને બરાબર મિક્સ કરી લઈશું તો આવી રીતના મરચાં એક વખત તમે વઘારીને ટ્રાય કરજો એકદમ ચટપટા સ્પાઈસી અને ખાવામાં બહુ જ મજા આવે છે અને આ મરચાંનો સંભારો જે આપણે બનાવ્યો તે તમે બેથી ત્રણ દિવસ સુધી વાપરી શકો છો ત્યાં સુધી મરચાં પોચા નહીં પડે તો જો એકદમ સરસ આપણો મરચાંનો સંભારો અથવા તો રાયતા મરચાં તૈયાર થઈ ગયા છે તેને નીચે લઈ લઈએ અને હવે આપણે જુવાર બાજરીની રોટલી બનાવી લઈશું જેના માટે એક તપેલીમાં એક વાટકી જેટલું પાણી લઈ લઈશું અને તે જ વાટકીના માપથી અડધી વાટકી જેટલો બાજરીનો લોટ અને અડધી વાટકી જેટલો જુવારનો લોટ નાખી દઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે અને આ બંને લોટને પાણી સાથે સરસ મિક્સ કરી લઈશું પાણીનું પ્રમાણ તમારા જુવાર અને બાજરીનો લોટ કેવો છે તેના ઉપર ડિપેન્ડ કરે છે એટલે જો તમને એવું લાગે કે લોટ થોડોક ઢીલો છે તો તમે થોડોક લોટ વધારે આની અંદર એડ કરી શકો છો હવે આને ઢાંકીને થોડીવાર રહેવા દઈશું ગેસની ફ્લેમ બંધ કરી દઈશું પાંચેક મિનિટ થઈ ગઈ છે હવે આપણે લોટને કાથરોટમાં નાખી દઈએ અને આને ઠંડો થવા દઈશું લોટ ઠંડો થયા પછી આપણે આને હાથેથી સરસ મસળી લઈશું જો આપણો લોટ એકદમ સરસ મસળાઈ ગયો છે હવે આપણે આના લુવા તોડી લઈએ અને રોટલી કરતા હોય તેવી રીતના ગોયણું કરી લઈશું અને તેને જુવારના લોટમાં બોળી અને આપણે આને વણી લઈએ જો તમને એવું લાગે કે હાથમાં લોટ ચોંટે છે તો તમે આને થોડોક કોરો લોટ છાંટીને મસળી શકો છો તો જો આપણી રોટલી વણાઈ ગઈ છે તેને આપણે શેકી લઈશું આપણે ઘઉંના લોટની રોટલી શેકીએ તેમજ પહેલું પણ આછું શેકી અને બીજું પણ એકદમ સરસ શેકાવા દઈશું અને પછી તરત ગેસ ઉપર આને ફૂલાવી લઈશું તો એકદમ સરસ ફૂલેલી જુવાર બાજરીની રોટલી આપણી તૈયાર થઈ ગઈ છે તેને નીચે લઈ અને ગરમા ગરમ રોટલી ઉપર આપણે ઘી ચોપડી લઈએ તો આવી જ રીતના બધી રોટલી આપણે તૈયાર કરી લઈશું આટલા લોટથી મોટી સાઇઝની તમે છથી સાત રોટલી તૈયાર કરી શકશો અને જો તમે વેટ લોસ કરવા ઈચ્છતા હોય તો આ રોટલી તમારી માટે એકદમ પરફેક્ટ છે તો હવે આપણું બધું તૈયાર થઈ ગયું છે આપણે ગરમા ગરમ સર્વ કરી દઈએ સૌથી પહેલાં તૈયાર કરેલો ટેસ્ટી અને ચટાકેદાર રીંગણાનો ઓરો મૂકી દઈશું તેની સાથે તૈયાર કરેલા રાયતા મરચાં અથવા તો મરચાંનો સંભારો સૌ કરી દઈએ તેની સાથે અહીં મેં મૂળા ટમેટાનું સલાડ સુધાર્યું છે તે રાખી દઈશું તેની સાથે ગોળ તૈયાર કરેલી રોટલી અને છાશ સર્વ કરી દેશો તો તમે પણ એક વખત આવી રીતના દેશી ભાણું જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે ઓલ પર કરી નાખજો જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ